વેલકમ બેક. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ સેન્સર્સની, ઓકે, વર્ચ્યુઅલ સેન્સર્સની હમણાં ચર્ચા કરીએ આપણે. હવે મોનિટરિંગ સેન્સર્સ, મોનિટરિંગ એટલે કે એના ઉપર વોચ રાખવી સેન્સર ઉપર. સેન્સર અંડરલાઈંગ હાર્ડવેરમાં, અંડરલાઈંગ સેન્સરમાં કંઈ પણ ચેન્જ થાય તો એ એક ઘટના છે. અને ઘણી બધી વખત આપણી એપ્લિકેશનમાં આપણે આવી ઘટનાઓની માહિતી મેળવવા ઈચ્છશું, અથવા તો આવી ઘટના જ્યારે ઘટે તો એના અનુસંધાને આપણે કંઈક કોડ રન કરાવવો હોય, એક્ઝિક્યુટ કરાવવો હોય, એટલે હેન્ડલિંગ ઇવેન્ટ્સ ઇન શોર્ટ. તો અહીંયા આપણી પાસે સેન્સર ઇવેન્ટ લિસનર છે, બરાબર, કે જેને ઇમ્પ્લિમેન્ટ કરી અને આપણે સેન્સરને લગતી ઘટનાઓની માહિતી, એમાં ફેરફાર થાય એની માહિતી પ્રાપ્ત કરી શકીએ. તો સેન્સર ઇવેન્ટ લિસનરની બે મેથડ્સ છે, એક છે ઓન સેન્સર ચેન્જ્ડ અને બીજી છે ઓન એક્યુરેસી ચેન્જ્ડ. સેન્સર જ્યારે ચેન્જ થશે, ફોર એક્ઝામ્પલ આપણે ડિફોલ્ટ સેન્સર યુઝ કરી રહ્યા છે જે તે પ્રકારનું, હવે એ ડિફોલ્ટ સેન્સરમાં ને બદલે કોઈ બીજું સેન્સર અત્યારે સિસ્ટમ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યું, તો એ સેન્સર ચેન્જ થયું છે. ઓકે, સેન્સરની એક્યુરેસીમાં કંઈ ફેરફાર થાય કે જે વેલ્યુઝ આપણે મળતી હોય અથવા મેળવતા હોઈએ એ વેલ્યુઝમાં કંઈ ચેન્જ થાય તો ઓન એક્યુરેસી ચેન્જ મેથડ કોલ થાય. ઓકે, આ બંને મેથડ્સમાં પહેલી આર્ગ્યુમેન્ટ જે પાસ થાય છે એ સેન્સર ઇવેન્ટનો ઓબ્જેક્ટ છે, અને ઓન એક્યુરેસી ચેન્જમાં સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે એ એક્યુરેસી જે ચેન્જ થઈ છે જેના કારણે આ ઇવેન્ટ અત્યારે ફાયર થઈ છે, ઘટના અત્યારે ઘટી છે, બરાબર, એમાં સેકન્ડ આર્ગ્યુમેન્ટ એક્યુરેસી અત્યારે શું થઈ છે એ પાસ થશે. બંનેમાં પહેલી આર્ગ્યુમેન્ટ છે એ સેન્સર ઇવેન્ટનો ઓબ્જેક્ટ છે. સેન્સર ઇવેન્ટ પેરામીટર ઇન ધ ઓન સેન્સર ચેન્જ મેથડ ઇન્ક્લુડ્સ ફોલોઈંગ ફોર પ્રોપર્ટીઝ વિચ ડિસ્ક્રાઇબ ઇચ ટાઈપ ઓફ ધી સેન્સર ઇવેન્ટ્સ. એની વેલ્યુ શું હોઈ શકે, સોરી, આ જે સેન્સર ઇવેન્ટનો ઓબ્જેક્ટ એઝ એ આર્ગ્યુમેન્ટ આપણને મળશે એમાંથી આપણને માહિતી મળશે સેન્સર ઇવેન્ટની, બરાબર. અલગ અલગ પ્રકારની માહિતી આપણે એમાંથી એકત્રિત કરી શકીએ, જેમ કે એની પ્રોપર્ટી છે સેન્સર, સેન્સર ઓબ્જેક્ટ ધેટ ટ્રિગર ધી ઇવેન્ટ, સેન્સર ઇવેન્ટની, સેન્સર ઇવેન્ટની અંદરથી, સેન્સર ઇવેન્ટના ઓબ્જેક્ટની અંદરથી આપણે સેન્સર વિશેની માહિતી મેળવી શકીએ કે કયા સેન્સરમાં અત્યારે આ ઇવેન્ટ જનરેટ થઈ છે. એક્યુરેસી, એક્યુરેસી ઓફ ધ સેન્સર એટ ધ ટાઈમ ઓફ ઇવેન્ટ વોઝ જનરેટેડ, ઇવેન્ટ જ્યારે જનરેટ થઈ, આ સેન્સર જ્યારે ચેન્જ થયું ત્યારે એની એક્યુરેસી શું હતી. વેલ્યુઝ, ફ્લોટ એરે કન્ટેનિંગ ધ ન્યૂ વેલ્યુઝ, એક્યુરેસી ચેન્જ થઈ છે અને નવી વેલ્યુ જે છે, નવી વેલ્યુ અત્યારે શું થઈ છે એ આપણે મળી શકે. ટાઈમ સ્ટેમ્પ, એ સમય કે જ્યારે આ ઘટના ઘટી. ઓકે, ઓન સેન્સર ચેન્જ મેથડ ઇઝ ટ્રિગર વેન ધ એક્યુરેસી ઓફ, સોરી, અહીંયા આવશે ઓન એક્યુરેસી ચેન્જ, અહીંયા ટાઈપો મિસ્ટેક છે. ધ એક્યુરેસી વેલ્યુ ઇઝ રીપ્રેઝન્ટેડ યુઝિંગ કોન્સ્ટન્ટ્સ. ઓકે, સેન્સર ચેન્જ થાય ત્યારે ઓન સેન્સર ચેન્જ મેથડ કોલ થશે, અને એક્યુરેસી ચેન્જ થાય ત્યારે ઓન એક્યુરેસી ચેન્જ ડે. ઓકે, ઓન એક્યુરેસી ચેન્જ છે એમાં એક્યુરેસી જે છે સેકન્ડ આર્ગ્યુમેન્ટ, પહેલી આર્ગ્યુમેન્ટ સેન્સર ઇવેન્ટ, એની ફોર પોસિબલ વેલ્યુઝ એટલે કે એમાંથી ચાર પ્રકારની માહિતીઓ આપણે મેળવી શકીએ જે હમણાં ડિસ્કસ કરીએ આપણે. સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે ઇન્ટીજર એક્યુરેસી છે, ઇન્ટીજર એક્યુરેસી છે એની વેલ્યુ શું હોઈ શકે, તો કે સેન્સર મેનેજર ડોટ સેન્સર સ્ટેટસ એક્યુરેસી લો, બરાબર, લો એક્યુરેસી એન્ડ નીડ્સ ટુ બી કેલિબ્રેટેડ, એટલે શું કહે છે કે ભાઈ એક્યુરેસી અત્યારે લો થઈ ગઈ છે અને એને ફરી પાછો ફેરફાર કરવાની આવશ્યકતા છે. બીજી એની પોસિબલ વેલ્યુ શું હશે કે સેન્સર મેનેજર ડોટ સેન્સર સ્ટેટસ એક્યુરેસી મીડિયમ, સેન્સર ડેટા ઇઝ ઓફ એવરેજ એક્યુરેસી એન્ડ કેલિબ્રેશન માઇટ ઇમ્પ્રુવ ઇટ્સ એક્યુરેસી, એટલે કે ડેટા જે અત્યારે મળી રહ્યો છે, વેલ્યુઝ જે મળી રહી છે સેન્સર તરફથી, એ અત્યારે મધ્યમ, મીડિયમ એક્યુરેસીવાળી છે, એવરેજ એક્યુરેસીવાળી છે. કેલિબ્રેટ કરવાથી, એટલે કે એમાં ફેરફાર કરવાથી, એમાં સારું સેન્સર વાપરવાથી કદાચ એની વેલ્યુમાં સુધારો થઈ શકે, સારી વેલ્યુઝ મેળવી શકાય. સેન્સર મેનેજર ડોટ સેન્સર સ્ટેટસ એક્યુરેસી હાઈ ઇન્ડિકેટ્સ દેટ સેન્સર ઇઝ રિપોર્ટિંગ વિથ હાઈ એક્યુરેસી, આ શું નિર્દેશ કરે છે આ વેલ્યુ, કે સેન્સર અત્યારે ખૂબ જ હાઈ એક્યુરેસીવાળી વેલ્યુ આપી રહ્યું છે. સેન્સર મેનેજર ડોટ સેન્સર સ્ટેટસ અનરિલાયબલ, સેન્સર ડેટા ઇઝ અનરિલાયબલ, આઈધર કેલિબ્રેશન ઓર ઇઝ રિક્વાયર્ડ ઓર રીડિંગ્સ આર નોટ કરન્ટલી પોસિબલ. આ ચોથું જે કોન્સ્ટન્ટ છે એ શું સજેસ્ટ કરે છે કે ભાઈ સેન્સરનો ડેટા છે એ ભરોસાપાત્ર નથી, ને કાં અત્યારે સેન્સરનો ડેટા કોઈ કારણોસર અવેલેબલ ના પણ હોય એવું પણ બને. એટલે ચાર પોસિબલ વેલ્યુઝ છે
એક્યુરેસીની, રજિસ્ટરિંગ ફોર સેન્સર ઇવેન્ટ્સ. હવે આપણે ખબર છે કે આપણે કોડ બધો જાવામાં લખીએ છીએ, જાવામાં જ્યારે કોઈ પણ ઇવેન્ટને હેન્ડલ કરવી હોય તો એનું લિસનર હોય છે એ ઇમ્પ્લિમેન્ટ કરવું પડે છે, અને સાથે સાથે રજિસ્ટ્રેશન પણ કરવું પડે છે. તો અહીંયા સેન્સર ઇવેન્ટ માટે પણ રજિસ્ટ્રેશન કરવું પડે, સેન્સર ઇવેન્ટ લિસનરને આપણે રજિસ્ટર કરવું પડે સેન્સર મેનેજર સાથે, બરાબર. ટુ લિસન ફોર સેન્સર ઇવેન્ટ્સ વી કેન રજિસ્ટર અવર ઓન સેન્સર ઇવેન્ટ લિસનર વિથ ધી સેન્સર મેનેજર. We need to specify the sensor to observe and the rate at which we want to receive updates. આપણે બે વસ્તુ પાસ કરવી પડે, બે વસ્તુ કેવી પડે. એક તો સેન્સર કે જે આપણે જેમાં આપણે ફેરફાર મેળવવા ઈચ્છીએ છીએ અને કયા રેટે, બરાબર, એ આપણે પાસ કરવું પડે. સી સેન્સર મેનેજર ડોટ ગેટ ડિફોલ્ટ સેન્સર પ્રોક્સિમિટી. પ્રોક્સિમિટી માટેનું ડિફોલ્ટ સેન્સર આપણે અત્યારે મેળવ્યું અને કેમાં સ્ટોર કર્યું, સેન્સર નામના વેરિયેબલમાં. ઓકે, ત્યારબાદ સેન્સર મેનેજર ડોટ રજિસ્ટર લિસનર. જો મેથડ કઈ છે, રજિસ્ટર લિસનર, સેન્સર ઇવેન્ટ લિસનરને આપણે રજિસ્ટર કરવું છે. માય સેન્સર ઇવેન્ટ લિસનર એ વેરિયેબલનું નામ છે કે જે આપણે એનોનિમસ ઇમ્પ્લિમેન્ટેશન કરી અને રેફરન્સ આપ્યો છે, હમણાં નેક્સ્ટ પેજમાં આવશે. સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે એ છે સેન્સર કે જેમાં આપણે ફેરફાર મેળવવા ઈચ્છીએ છીએ, અત્યારે ડિફોલ્ટ પ્રોક્સિમિટી. અને થર્ડ આર્ગ્યુમેન્ટ છે સેન્સર ડિલે નોર્મલ રેટ, કેવા કેવા રેટે, અમુક દર કેટલા સમયે આપણે આ ફેરફાર વિશે જાણકારી મેળવવા ઈચ્છીએ છીએ, કન્ટિન્યુઅસલી પીરિયડિકલી કેટલા સમય આપણે ચેન્જ ચેક કરવું છે. સેન્સર નોર્મલ ડિલે નોર્મલ આપણે એક પ્રીડિફાઇન્ડ વેલ્યુ છે કે ભાઈ નોર્મલી જે સિસ્ટમમાં હોય સેટિંગ એ પ્રમાણે ચેન્જ થવું જોઈએ. અપડેટ રેટ્સ જો આ આવ્યું, વાઇલ રજિસ્ટરિંગ વી કેન સ્પેસિફાય ધ અપડેટ રેટ એઝ વન ઓફ ધ પ્રીડિફાઇન્ડ કોન્સ્ટન્ટ. જો અપડેટ રેટ માટેના પ્રીડિફાઇન્ડ કોન્સ્ટન્ટ છે ડિલે ફાસ્ટેસ્ટ ફાસ્ટેસ્ટ પોસિબલ અપડેટ રેટ. ડિવાઇસમાં જે પણ પોસિબલી ફાસ્ટેસ્ટ રેટ હોય ચેક કરવા માટેનો એ લાગુ પડવો જોઈએ. ડિલે ગેમ, ગેમની એપ્લિકેશન્સમાં જે રેશિયો હોય રેટ હોય એ અપ્લાય થવો જોઈએ. ડિલે નોર્મલ ડિફોલ્ટ અપડેટ રેટ ડિલે UI. તો એ રેટથી આપણે આ ચેન્જીસ મળવા જોઈએ જે કોઈ પણ યુઝર ઇન્ટરફેસને અપડેટ કરવા માટે જરૂરી હોય. આ બધું જ ડિવાઇસ સ્પેસિફિક છે એટલે આપણે એબ્સોલ્યુટ વેલ્યુ આપવી પડતી નથી. સેન્સર મેનેજર મે નોટ બાઇન્ડ ધ રેટ વી સિલેક્ટ, દેટ ઇઝ ઇટ મે રિટર્ન રિઝલ્ટ સ્લોઅર ઓર ફાસ્ટર ધેન વોટ વી હેવ સ્પેસિફાઈડ. એટલે કહેવાનો મતલબ કે આપણે જે આ રેટ આપીએ છીએ દેટ ઇઝ અવર રિક્વેસ્ટ ટુ ધ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ મે હેપન દેટ ધ એકચ્યુઅલ રેટ અપ્લાય બાય ધી ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અધર ધેન વોટ વી હેવ મેન્શન. એટલે આપણે જે લખ્યું એ સિવાયનો રેટ પણ લાગુ પડી શકે. આપણી તો આ રિક્વેસ્ટ છે, ઓપરેટિંગ સિસ્ટમ નિર્ણય લેશે કે કયા રેટ એને કયા રેટથી આપણે ચેન્જીસ નોટિફાઈ કરવા. મોર ઓવર ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અનરજિસ્ટર અવર સેન્સર ઇવેન્ટ લિસનર્સ વેન અવર એપ્લિકેશન નો લોંગર નીડ ટુ રિસીવ અપડેટ્સ. એ પણ જરૂરી છે કે આપણે ઇવેન્ટ લિસનર સેન્સર ઇવેન્ટ લિસનરને રજિસ્ટર કર્યું પછી આગળ જઈને જ્યારે આપણે એનું કામ પૂરું થઈ ગયું અને હવે પછી આપણે ચેન્જીસ નથી મેળવવા તો આપણે એને અનરજિસ્ટર પણ કરી દેવું જોઈએ. અનરજિસ્ટર કરવા માટે મેથડ છે સેન્સર મેનેજરની જ અનરજિસ્ટર લિસનર, અને ત્યાં આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે સેન્સર લિસનરનો ઓબ્જેક્ટ જે આપણે બનાવ્યો. ઓકે, નેક્સ્ટ મોનિટરિંગ ડિવાઇસ મૂવમેન્ટ એન્ડ ઓરિએન્ટેશન કે જે આના પછીના વિડીયોમાં હું તમને ડિસ્કસ કરું છું.